नमस्कार मित्रों, तमारी पोतानी यूट्यूब चैनल क्लासमेट में तमारू खूब खूब स्वागत है। आज आप धोरण सात ना प्रकरण चार माथी स्वाध्याय 4.3 ना थोड़ाक दाखला अभ्यास करवानो छे। तो जोई आपणे पेलो दाखलो, तो पेला दाखलानी रकम एवी छे, नीचेना समीकरणों उकेलो। એટલે કે અહીંયા જે સમીકરણ આપ્યા છે એ ઉકેલવાના છે। સમીકરણ ઉકેલો એવી જ્યારે સૂચના હોય ત્યારે આપણે સમીકરણમાં જે ચલ હોય છે એ ચલની કિંમત મેળવવાની હોય છે। અહીંયા ચલ y છે, અહીંયા t છે, અહીંયા નીચે a ચલ છે, તો દરેકમાં આપણે ચલની કિંમત મેળવવાની છે। અહીંયા એવી સૂચના નથી કે સમીકરણ ઉકેલવા માટેના પગલાં લખો, તો આપણે પગલાં નહીં લખીએ તો પણ ચાલશે। તો જોઈએ સૌપ્રથમ આપણે સમીકરણ a, તો એમાં કંઈ કર્યું છે, 2y વત્તા 5ના છેદમાં 2 બરાબર 37ના છેદમાં 2। તો અહીંયા જોઈએ 2y વત્તા 5ના છેદમાં 2 છે, એટલે કે y સાથે આ 5ના છેદમાં 2 એ સરવાળાનો સંબંધ ધરાવે છે। એટલે સૌ પ્રથમ આપણે સરવાળા કે બાદબાકીનો સંબંધ હોય એને બરાબરની પહેલી બાજુ લઈ અને એની નિશાની બદલાવશું, એટલે તેથી થશે આવું કે 2y બરાબર 37ના છેદમાં 2 ઓછા 5ના છેદમાં 2। અહીંયા 5ના છેદમાં 2 બરાબરની આ બાજુ આવે, અહીંયા વધતા હતા તો અહીંયા ઓછા થઈ જાય, તેથી થશે એવું મિત્રો કે 2y બરાબર અહીંયા સમછેદી છે એટલે આવું થશે 37 ઓછા 5 છેદમાં 2। તેથી 2y બરાબર 37માંથી 5 જાય તો વધશે 32 છેદમાં 2। તો અહીં આપણે છેદ ઉડાડીએ તો થશે 16 × 32, તેથી 2y બરાબર 16। હવે જોઈએ y સાથે આ 2 છે ગુણાકારના સંબંધમાં છે, એટલે આને આપણે આ બાજુ જાય તો એ ભાગાકારમાં જાય, એટલે તેથી થશે આવું, તેથી y બરાબર 16ના છેદમાં 2। તેથી y બરાબર આપણે ખ્યાલ છે 2 × 8 = 16 થાય, તેથી y બરાબર 8। તો આ સમીકરણનો જવાબ આવશે y બરાબર 8। ત્યારબાદ મિત્રો આપણે બી દાખલો જોઈએ, તો બી દાખલાની રકમ એવી છે 5t + 28 બરાબર 10। તો અહીંયા જોઈએ 28 છે એ આની સાથે સરવાળામાં છે, તો પહેલાં તો જે સરવાળા બાદબાકીનો રિલેશન હોય એને દૂર કરવાના થાય, એટલે તેથી થશે આવું મિત્રો 5t બરાબર આ 28 બરાબરની પહેલી બાજુ જાય, એટલે થશે આવું 10 અહીંયા હતા જ, 28 આ બાજુ ગયા છે, એટલે જે હોય એ તો પહેલાં લખી જ નાખવાના। 10 28 જાય તો 28ની નિશાની ઋણ છે એટલે ધન છે અહીંયા, એટલે આ બાજુ જાય એટલે ઓછા થશે, એટલે 10 - 28, તેથી થશે આવું 5t બરાબર 10માંથી 28 જાય એટલે 18 અને મોટા પદની નિશાની એટલે થશે -18। તેથી અહીંયા 5 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં જાય, તેથી થશે આવું t બરાબર -18/5। તો આ સમીકરણનો ઉકેલ થશે t બરાબર -18/5। ત્યારબાદ મિત્રો આપણે સી ઉદાહરણ જોઈએ, તો સીની કિંમત એવી છે, સી સમીકરણ કંઈક એવું છે, એના છેદમાં 5 + 3 = 2। તો હવે જોઈએ આપણે પહેલાં કોને દૂર કરશું, 3ને, 3 બરાબરની પહેલી બાજુ જાય એટલે ઓછા થઈ જાય, એટલે થશે આવું એના છેદમાં 5 બરાબર અહીંયા 2 એમ નમ, હવે 3 ગયા એટલે -3। આ મિત્રો એના જેવું જ છે કે બંને બાજુથી 3 બાદ કરતા, જો અહીંથી તમે 3 બાદ કરો એટલે આ 3 એમાંથી 3 જાય એટલે આવું થાય 3 - 3 તો એ તો 0 થઈ જ જવાનું છે, એટલે એના જેવી જ આપણે આ વાત છે, તેથી થશે આવું એના છેદમાં 5 બરાબર 2માંથી 3 જાય તો વધે -1। તેથી એ બરાબર અહીં 5 ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં આવશે એટલે -1 × 5, તેથી એ બરાબર -5। આ સમીકરણનો ઉકેલ થશે એ બરાબર -5। હવે જોઈએ ડી ઉદાહરણ, તો ડીની રકમ એવી છે કાંઈક કે ક્યુના છેદમાં 4 + 7 = 5। તો હવે અહીંયા જોઈએ આપણે સૌ પ્રથમ 7 + છે બરાબરની પહેલી બાજુ જાય એટલે ઓછા થાય, તેથી આવું થશે ક્યુના છેદમાં 4 = 5 - 7, 7 આ બાજુ જાય એટલે ઓછા થાય, તેથી થશે આવું ક્યુના છેદમાં 4 = 7, 5માંથી 7 જાય એટલે વધશે -2, તેથી ક્યુ બરાબર અહીંયા 4 છે એ ક્યુના છેદમાં એટલે કે ભાગાકારના સંબંધમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં એટલે -2 × 4, તેથી ક્યુ બરાબર થશે -8। આ સમીકરણનું ઉકેલ થશે।
હવે જોઈએ આપણે ઈ, તો ઈની રકમ કંઈક એવી છે, પાંચના છેદમાં બે ગુણ્યા એક્સ, એટલે પાંચના છેદમાં બે ઇન્ટુ એક્સ બરાબર ઓછા દસ. તો મિત્રો અહીંયા આપણે અહીંયા પાંચના છેદમાં બે એ એક્સ સાથે ગુણાકારના સંબંધમાં છે, તો આપણે બે અને પાંચ બંને દૂર કરવા પડે. તો હું બંને બાજુ જોજો મિત્રો, અહીંયા તમે હું આવી રીતે આને લખી શકું, તેથી પાંચના છેદમાં બે ગુણ્યા એક્સ ગુણ્યા બેના છેદમાં પાંચ બરાબર ઋણ દસ ગુણ્યા બેના છેદમાં પાંચ. આ મેં શું કર્યું, તો કે બંને બાજુ બેના છેદમાં પાંચ વડે ગુણ્યા, આપણે બંને બાજુ એક સરખી ક્રિયા કરી શકીએ. તો હવે મિત્રો જો આ બધા પદ એકબીજા સાથે ગુણાકારમાં છે, એટલે તેથી આવું થશે, આપણે આવું લખી શકીએ, પાંચના છેદમાં બે ગુણ્યા બેના છેદમાં પાંચ ગુણ્યા એક્સ બરાબર અહીં છેદ ઉડાડીએ તો પાંચ દુ દસ, એટલે થશે ઋણ બે ગુણ્યા બે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ બે અને બેના છેદ ઉડી ગયા, આ પાંચ અને પાંચના છેદ ઉડી ગયા, એટલે થશે આવું એક્સ બરાબર બે દુ ચાર અને નિશાની માઇનસ, એટલે આનો ઉકેલ થશે એક્સ બરાબર ઓછા ચાર. તો મિત્રો અહીંયા જો આ જે અંશ અને છેદ છે, અહીંયા અંશ પાંચ છે અહીંયા બે છે, આપણે ઋણ દસને સીધા બેના છેદમાં પાંચ વડે જો અહીંયા ગુણીએ, એટલે કે આ ગુણ્યા તો જવાબ એ જ આવે. એટલે કે આવા સમયે જ્યારે અંશ અને છેદ ગુણાકારમાં હોય ત્યારે બરાબરની પહેલી બાજુ જાય તો બંને ઉલટાઈ જાય, અહીંયા પાંચના છેદમાં બે છે તો એને બરાબરની આ બાજુ લઈ જાય તો એ થઈ જાય બેના છેદમાં પાંચ. જોઈએ આપણે એના પછીનો એફ દાખલો. તો એફ દાખલાની રકમ એવી છે, પાંચના છેદમાં બે એક્સ બરાબર પચીસના છેદમાં ચાર. તો હવે મિત્રો તમે સમજી ગયા છો કે આ પાંચના છેદમાં બેને હું આ બાજુ લઈ જાઉં તો અંશ અને છેદ ઉલટાઈ જાય, એટલે થશે આવું, તેથી એક્સ બરાબર પચીસના છેદમાં ચાર ગુણ્યા બે છે ભાગાકારમાં એટલે ગુણાકારમાં અહીંયા, અને પાંચ ગુણાકારમાં છે તો ભાગાકારમાં, એમ પણ આપણે સમજી શકીએ. એટલે બેના છેદમાં પાંચ હતા આ બાજુ જાય તો પાંચ, અહીંયા પાંચના છેદમાં બે હતા પહેલી બાજુ જાય તો બેના છેદમાં પાંચ થઈ જાય, તેથી એક્સ બરાબર આપણે અહીં છેદ ઉડાડીએ બે દુ ચાર પચું પચું પચીસ, એટલે થશે એક્સ બરાબર પાંચના છેદમાં બે. તો આ સમીકરણનો ઉકેલ થશે પાંચના છેદમાં બે. ત્યારબાદ મિત્રો આપણે જી દાખલો જોઈએ. તો જી ઉદાહરણ છે એની રકમ એવી છે, સાત એમ વત્તા ઓગણીસના છેદમાં બે બરાબર તેર. તો આપણે જોઈએ અહીંયા, તેથી ઓગણીસના છેદમાં બેને પહેલાં બરાબરની પહેલી બાજુ લઈ જઈએ, એટલે સાત એમ બરાબર તેર અહીંયા વત્તા છે આ બાજુ જાય તો ઓછા ઓગણીસના છેદમાં બે, તેથી સાત એમ બરાબર અહીંયા મિત્રો આપણે લસા લઈએ તો આનો લસા બે થશે, એટલે તેરને બે વડે ગુણશું, એટલે તેર દુ છવ્વીસ એમાંથી બે બાદ કરે એટલે ઓગણીસ અને આખાઈના છેદમાં બે, એટલે તેર દુ છવ્વીસ ઓછા ઓગણીસ આખાઈ છેદમાં બે. મારા ખ્યાલથી આ તમને ખ્યાલ જ હશે, તેથી થશે એવું સાત એમ બરાબર છવ્વીસમાંથી મિત્રો ઓગણીસ જાય એટલે વધશે સાત છેદમાં બે. તેથી હવે અહીંયા આપણે સાત ગુણાકારમાં છે તો પેલી બાજુ જાય તો ભાગાકારમાં થાય, એટલે તેથી થશે એવું એમ બરાબર સાતના છેદમાં બે, અને અહીંયા જે છે સાત એ આ બાજુ આવી જાય એટલે છેદમાં આવી જાય, એટલે થશે છેદમાં સાત, તેથી એમ બરાબર આ બે સાત સાત છેદ ઉડી ગયા એટલે વધશે એકના છેદમાં બે. મિત્રો અહીંયા ઘણીવાર આપણે ભૂલ કરી અને આ સાતને અહીંયા ગુણાકારમાં લઈને ચૌદના છેદમાં બે અમુક મિત્રો લખે છે, ખાસ ધ્યાન રાખજો ભૂલ ના થાય, અથવા તો અહીં છેદમાં લખે છેદ ઉડાડે અને બે છે તો સીધા બે જ લખી નાખે એમ બરાબર બે, બે નહીં છેદમાં બે વધ્યા છે એટલે જવાબ એકના છેદમાં બે આવે, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે જોઈએ એચ દાખલો. તો એચની રકમ કંઈક એવી છે, છ ઝેડ વત્તા દસ બરાબર ઓછા બે. તો અહીંયા આપણે જોઈએ દસ છે એ સરવાળામાં છે, બરાબરની પહેલી બાજુ જાય તો બાદબાકીમાં થાય, એટલે કે છ ઝેડ બરાબર ઓછા બે ઓછા દસ, દસ પહેલી બાજુ ગયા એટલે ઋણ થઈ ગયા, તેથી વધ્યું આવું છ ઝેડ બરાબર આ બંનેની નિશાની સમાન છે એટલે સરવાળો કરીએ એટલે થશે ઓછા બાર, તેથી ઝેડ બરાબર અહીં છ છે એ ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં જાય ઓછા બાર છેદમાં છ, તેથી ઝેડ બરાબર અને છેદ ઉડાડીએ છ દુ બાર એટલે ઓછા બે. તો આ સમીકરણનો ઉકેલ આવશે ઝેડ બરાબર ઋણ બે. હવે આપણે જોઈએ આઈ દાખલો એના પછીનો. એની રકમ એવી છે, ત્રણ એલ છેદમાં બે બરાબર
बेना छेदमा त्रण। तो अहीं मित्रों आपणे जे पहला रीत जोई हती त्रणना छेदमा बे ने आ बाजू ली जाए तो बेना छेदमा त्रण थई जाए ए रीते पण थाय, अने बे ने पहला गुणाकारमां त्रण ने भागाकारमां ए रीते पण थाय। तो आपणे पहला बीजी रीत जोईए, कारण के पहली रीत आपणे त्यां जोई हती। तो अहीं बे भागाकारमां छे, आ बाजू गुणाकारमां आवे, तेथी थशे उ त्रण एल बराबर बेना छेदमा त्रण, अहीं भागाकारमां छे गुणा बे, अहीं गुणाकारमां आवी जशे। तेथी हवे एल बराबर अहीं त्रण ए भागाकार में है, आ बाजू जाए तो गुणाकार में वही जाए, एटले त्रण बराबर बेना छेदमा त्रण, अहीं गुणा बे छे अंश में अने त्रण छे तो अहीं छेद में आवी जशे। तेथी जवाब आवशे एल बराबर चारना छेदमा त्रण तेरी नौ। तो आ समीकरण उकेल थशे चारना छेदमा नौ। त्यारबाद मित्रों आपणे आ दाखलो हतो जे ए आई हतो, हवे आपणे जे दाखलो जोईए। तो जे दाखलानी रकम एवी छे 2b छेदमा 3 ओछा 5 बराबर 3। तो अहीं ओछा 5 छे मित्रों, पहला एने दूर करवा पड़शे, पहली बाजू लई जाइए एटले तमने ख्याल ज छे धन थई जाय, एटले आवुं छे 2b छेदमा 3 बराबर 3, आ 5 आ बाजू जाय वत्ता थई जाय 3 वत्ता 5, तेथी 2b छेदमा 3 बराबर 5 अने 3 8। तेथी आ 3 गुण भागाकारमां छे पहली बाजू जाय तो गुणाकारमां, એટલે થશે આવું 2b બરાબર 8 ગુણ્યા 3। હવે આનો ગુણાકાર ન કરીએ એમ નામ રાખીએ તો પણ ચાલે, ગુણાકાર કરી નાખો તો પણ ચાલશે, પણ હંમેશા મિત્રો જ્યાં સુધી b એકલો ના આવે ત્યાં સુધી આ ગુણાકાર ન કરીએ તો આપણે સાદું રૂપ આપવામાં સરળતા રહીએ। તો b અહીંયા ગુણાકારમાં છે, પહેલી બાજુ ભાગાકારમાં જઈ, એટલે થશે આવું b બરાબર 8 ગુણ્યા 3 છેદમાં 2। તો અહીંયા છેદ ઉડાડીએ 2 ચોક 8, તેથી b બરાબર 4 તેરી 12। તો આ દાખલાનો ઉકેલ થશે b બરાબર 12। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.3 નો બીજો દાખલો। તો બીજા દાખલાની રકમ પણ એવી જ છે, એક સમીકરણ ઉકેલો અને એમાં આપણે ચાર સમીકરણ આપેલા છે। તો પહેલું સમીકરણ આપણે જોઈએ a। તો a સમીકરણ એવું છે કે 2x + 4 = 12। તો અહીંયા મિત્રો જો આ 2 છે એ આખા કૌંસ સાથે આની સાથે ગુણાકારમાં છે, એટલે કે આખા આની સાથે ગુણાકારમાં છે, તો એ આ બાજુ ભાગાકારમાં આપણે લઈ શકીએ એક રીત। બીજી રીત છે 2નો પહેલા 1 સાથે ગુણાકાર, 2નો 4 સાથે ગુણાકાર, અને ત્યારબાદ સમીકરણ ઉકેલ। તો આપણે એક દાખલામાં આ રીત જોઈએ, એના પછીના દાખલામાં બીજી રીત જોશું। તો અહીંયા 2 છે એ 12 સાથે ગુણાકારમાં છે, તેથી આપણે આવું લખી શકીએ x + 4 બરાબર 2 ગુણાકારમાં, તો અહીંયા 12ના છેદમાં એટલે કે ભાગાકારમાં આવી જાય। તેથી મિત્રો થશે આવું x + 4 બરાબર અહીંયા છેદ ઉડે એટલે 6 થશે 6। તેથી x આ 4 + છે બરાબરની પહેલી બાજુ જાય તો ઓછા, એટલે x એમનેમ બરાબરના બરાબર 6 એમનેમ, હવે 4 બદલાવ્યા છે તો 4ની નિશાની બદલશે, 4 બરાબર ઋણ 4 આવશે। તેથી x બરાબર 6માંથી 4 જાય તો જવાબ આવશે 2। ત્યારબાદ મિત્રો આપણે b દાખલો જોઈએ। તો b દાખલાની રકમ એવી છે 3 n - 5 = 21। તો આ મેં તમને જેમ કીધું તો એમ હવે બીજી રીતે જોઈએ, પહેલાં 3નો n સાથે ગુણાકાર એટલે થશે આવું, તેથી 3 n - હવે 5 સાથે ગુણાકાર એટલે 15 = 21। તેથી 3 n = 15 આ બાજુ ઋણ છે પહેલી બાજુ એ તો ધન થઈ જાય, એટલે કે આ ઓછા છે આ બાજુ એ તો વત્તા થઈ જાય, એટલે 21 + 15। તેથી 3 n = 21 અને 15 એટલે એ થશે 36। તેથી n બરાબર 3 ગુણાકારમાં છે તો એ 36 સાથે ભાગાકારમાં જાય, એટલે કે 3। તેથી n બરાબર 12 * 36 થાય, એટલે n બરાબર થશે 12। તો આનો સમીકરણનો ઉકેલ આવશે n બરાબર 12। જુઓ મિત્રો આ રીત અને આ રીત બંને રીત સાચી છે, તમને જે રીત યોગ્ય પડે એ રીતે તમે ઉકેલ મેળવી શકો। ત્યારબાદ આપણે જોઈએ d દાખલો। તો d દાખલાની રકમ એવી છે 4 + 2 x = 8। તો 4 અહીંયા ગુણાકારમાં છે પહેલી બાજુ જઈએ તો ભાગાકારમાં, જે આ રીતે કર્યો તો એ રીતે આપણે આ દાખલો કરીએ, એટલે થશે આવું 2 + x = 8 / 4। તેથી 2 + x = અહીંયા છેદ ઉડે 4 + 2 = 8 અને આ ઓછા છે તો થશે -2।
તેથી આ બે મિત્રો આ બાજુ છે, x વત્તા બે હોય કે બે વત્તા x હોય કાંઈ ફરક પડે નહીં, આ બે છે એક સાથે સરવાળાના સંબંધમાં છે. અહીંયા બેની નિશાની ધન છે એમ પણ સમજી લઈએ, તો બે પહેલી બાજુ જાય તો એની નિશાની કેવી થાય? ઋણ. એટલે થશે આવું, આ બાજુ x બરાબર, અહીંયા ખાલી x હોય તો બે પહેલી બાજુ ગયા, એટલે આ ઓછા બે તો હતા જ, બે પહેલી બાજુ જાય એટલે પાછા બીજા ઓછા બે થશે, એટલે થશે આવું મિત્રો x બરાબર ઓછા ચાર. અહીંયા સમાન નિશાની એટલે આપણે સરવાળો કરીએ, તો જવાબ આવશે આ દાખલાનો x બરાબર ઓછા ચાર. ત્યારબાદ મિત્રો આપણે ઈ દાખલો જોઈએ. ઈ દાખલાની રકમ એવી છે, ચાર કાઉન્સમાં બે ઓછા એક્સ બરાબર આઠ. તો આપણે આ દાખલો આ રીતે ગણીએ, પહેલાં કાઉન્સ છોડી સાદુરૂપ આપીને પછી કરીએ, જેથી આપણે બંને રીત સમજમાં આવી જાય. હવે ચારનો પહેલાં બે સાથે ગુણાકાર એટલે થશે આઠ, હવે ચારનો એક્સ સાથે ગુણાકાર એટલે થશે, અહીંયા એક્સની નિશાની ઓછા છે એટલે થશે ઓછા ચાર એક્સ બરાબર આઠ. તેથી અહીંયા આઠ છે બરાબરની પહેલી બાજુ, અહીંયા વત્તા છે આ બાજુએ, તો ઋણ થઈ જાય એટલે થશે આવું ઓછા ચાર એક્સ બરાબર આઠ, ઓછા આઠ આ બાજુ જઈએ તો ઓછા આઠ. તેથી થશે આવું મિત્રો ઓછા ચાર એક્સ બરાબર આઠમાંથી આઠ જઈએ તો ઝીરો. તેથી મિત્રો હવે આ ઓછા ચાર એ આના છેદમાં જાય એટલે થશે આવું એક્સ બરાબર ઝીરો છેદમાં ઋણ ચાર. તમને એમ થશે આ ઋણ ચાર આ બાજુ ગયા તો નિશાની કેમ ના, પણ મિત્રો અહીંયા ઋણ ચાર એટલે ઓછા ચાર આના ગુણાકારમાં છે, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, સરવાળો હોય તો બાદબાકીમાં જાય, બાદબાકી હોય તો સરવાળામાં જાય, એ રીતે સાઈડ બદલે, પણ નિશાની નથી બદલ્યું એનું કારણ કે અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં ગયું. અથવા તો આપણે એવું સમજી શકીએ કે બંને બાજુ ઓછા ચાર વડે ભાગતા. હું આ સમીકરણ તમને અહીંયા સમજાવીને દોરું, આ જ સમીકરણ આપણે છે એ આવું હોય ઓછા ચાર એક્સ બરાબર ઝીરો. હવે હું બંને બાજુ ઋણ ચાર વડે ભાગું તો આ બાજુ ઋણ ચાર વડે ભાગું અને અહીંયા ઋણ ચાર વડે ભાગું, તો આ ઋણ ચાર એક થઈ ગયા, અહીંયા જો છેદમાં ઋણ ચાર આવ્યા કે નહીં, તો એ જ પ્રક્રિયા આપણે અહીંયા કરેલી છે, આ ઋણ ચારને છેદમાં લઈ ગયા છે. તેથી થશે આવું મિત્રો એક્સ બરાબર ઋણ ચારના છેદમાં ઝીરો એટલે થશે ઝીરો. તો આ દાખલાનો જવાબ આવશે એક્સ બરાબર ઝીરો. તો અહીંયા મિત્રો આપણે 4.3ના પહેલા અને બીજા દાખલાનો અભ્યાસ કર્યો. આભાર. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો.